મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો. મહીસાગરના લુણાવાડા, ખાનપુર, વેરપુર, બાલાસિનોર, સંતરામપુર, કરાણા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જોકે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં વરસાદી તંત્રને પોલ ખોલી નાખી છે. લુણાવાડા નગરના દરકોલી દરવાજા, માંડવી બજાર, સોનીવાડ, હાટડિયા બજાર સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો બીજી તરફ વરસાદ શરૂ થતાની સાથે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ, ત્યારે લુણાવાડા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈ અનેક સવાલ ઉઠ્યા છે. અત્રે અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મેઘરજ રોડ તેમજ બાયપાસ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છતી થઈ ગઈ છે. તો બીજી તરફ મેઘરજના માણકંપા વિસ્તારમાં નારિયેળી પર વીજળી પડતા વૃક્ષ પર આગ લાગી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ વિસ્તારમાં હજુ પણ વરસાદ વરસે તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ હવામાન વિભાગની આગાહી. પૂર્વે સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો. સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી બાજરી, મગફળી, મગ જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે. જોકે બીજી બાજુ ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે. પંચમહાલના વાતાવરણમાં સવારથી એકાએક પલટો આવ્યો. વહેલી સવારથી ગોધરા, મોરવા, શહેરા, કાલોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. આદર પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. શહેરા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતા કેટલીક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. બનાસકાંઠામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે. સવારથી પાલનપુર, ડીસા, થરાદ સહિત જિલ્લામાં વરસાદ શરૂ થયો. પાલનપુરના ચિત્રાસડી પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો, તો ડીસા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને ફરી મોટું નુકસાન થવાની ભીતિ છે. વારંવાર કમોસમી વાવાઝોડા અને વરસાદના પગલે ખેડૂતો ચિંતિત થયા છે.